हाँ जी यार बड़े वाले ने हाँ खुलाए हाँ भले भाइयों भले भले भाइयों भले भले भाइयों भले જરા સામુ જો તો સ્મિત આપી દઈએ, જરા સ્મિત આપો તો દિલ આપી દઈએ, જરા દિલ આપો તો જીવ આપી દઈએ. અમે નહીં છીએ, અમે નહીં છીએ.
આજના આ કાર્યક્રમની અંદર ઘણા વર્ષોથી અમે ભજન કરીએ છીએ આ ફળિયામાં, એમાં અમારું ગામ એટલે અમારું ઘર કહેવાય, એટલે મારે ભજન ન બોલાય અને મારો વારો એ નહોતો આવતો ગાવાનું. કહે તો ભાઈ હવે તમે હેઠા બેહો ને પછી હમણાં કલાકારોને લઈ લેવા દો. એમાં આ વખતે વળી કંઈક મા ભગવતીની કંઈક કૃપા હશે કે ના ના આ વખતે તો તમારું પણ નામ લખવું છે એમ કે બે ભજન બોલો. હા તો પ્રોગ્રામ તો ઘણા બધા કરીએ, ભજનો તો થતા જ હોય, પણ આ ફળિયાની અંદર ગામ છે આપણું, અમારું ઘર છે, એટલે મારો વારો ન હતો. કેમ કે ભાઈ હવે આપણે ઘરે ઘરના હું ભજન ગાવા, એ તો ભજન ગાતા જોઈએ. પણ વાત એવી નથી, સત્ય વાત તો મા ભગવતીના સાનિધ્યમાં એના ચરણોની અંદર આપણે પુષ્પની ગુચ્છ નાખતા હોય ત્યારે મા ભગવતીને યાદ કરતા એમાં મા ભગવતીનો આજે ઇંગ્લિશમાં બર્થડે કે અને ગુજરાતીમાં જન્મદિવસ કે, એટલે મા ભગવતીનો જન્મદિવસ હોય અને 12 વાગ્યા પછી નયનો અમારે ગોરધનભાઈનો જન્મ થયો છે, મારથી નાના છે એટલે 8 અને 9 12 વાગ્યા પછી ગોરધનભાઈનો જન્મ થયો છે. એટલે આજે એવી ઘટના બની કે જેમ સોનામાં સુગંધ ભળે મા ભગવતીનો ઉત્સવ હોય અને એમાંય આજનો આ કાર્યક્રમ આવા ભાતીગળ ડાયરામાં બેન જેવા મહાન કલાકાર હોય, એટલે સોનામાં સુગંધ ભળે એવી રીતે એમાંય અમારા ગામના દરબારોની તો શું વાત કરું, જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. કારણ કે જે ગામની અંદર આપણે રમીને મોટા થયા, પણ એ પછી આ બધાને ખબર ન હોય કે આ ભાઈ આ ગામનો છે કે નથી. કારણ કે હું ઘણા વર્ષથી શિહોરમાં રહું છું, રેલવેમાં ફરજ બજાવું છું, નાની એવી જોબ છે, પેટના રોટલાનું કરી ને રહી ખાઈ પીને મજા કરીને વાર તહેવારે અહીંયા આવી. જય માતાજી, જય માતાજી. આ કલાકાર મિત્રોનો એક નાનો એવો પરિચય આપી દઉં. આ ભાઈ છે એ પણ યાવેજનો છે, આ તબલા વાળો છે એ પણ યાવેજનો છે, એની બાજુમાં તબલા વાળો બેઠો એ પણ યાવેજનો છે, આ ભાઈ ભત્રીજાનો દીકરો છે, આ ભાઈ ભાઈનો દીકરો છે, અને બાજુમાં બેઠો એ તબલા વાળો એ ભત્રીજાનો દીકરો છે, અને ભાઈ અતુલ બેઠો છે એ ભત્રીજાનો દીકરો છે, ઘરનો ડાયરો. પછી મોઢે બોલું હું માન, પછી મન નાને હાસે નાન પણ સાંભળે, તો
માના સંધિમાં આજે મને મોકો મળ્યો છે એટલે ગાઈ નાખું થોડું ઘણું. અને એમાં યુવા વર્ગ છે, જુવાનલા બેઠા છે. દરબાર તમે ભાગોમાં એસા ગિરવર જા મોરલા અને અમે કાતર પેટ ભરા. આજ સમય આવ્યો છે કોડિયા જયંતિનો, તમારો જન્મદિવસ છે. એસા ગિરવર જા મોરલા અને કાતર પેટ ભરા, સમૂહ આવે તાર ના બોલીએ તો અમારા રુદન ફાટ મરા. યુવા વર્ગને મોજ કરાવતા છોકરાઓ બધા બેઠા હતા. મને કે કાકા કઈક થોડુંક મજા આવે એવું કરો, પણ હવે આથી મોજ કેવી? બહેનોએ ખરેખર મજા કરાવી. એમના સ્વર પણ બહુ સારો છે, ગાયકી પણ બહુ સારી છે, અને બહેનની રજૂઆત પણ બહુ સરસ હતી. મજા આવી બહેનની ગાયકીમાં. એટલે માં ભગવતીના જે ગુણગાન ગવાતા હોય એથી મોજ બીજી ગઈ. ઇશ્ક કરને વાલે કો વહેદત કા મજા મિલતા હૈ, હે ઇશ્ક કરને વાલે કો વહેદત કા મજા મિલતા હૈ. જો ઇશ્ક સચ્ચા હૈ તો ખુદા મિલતા હૈ. માં ભગવતીની આગળ આજે હું ને તમે એ દોર લઈને બેઠા છે. ઈશ્ક કહેતા પ્રેમ, ઉર્દુમાં ઈશ્ક કહેવાય, ઇંગ્લિશમાં આઈ લવ યુ કહેવાય, અને આપણે ગુજરાતીમાં બોલીએ કે ભાઈ મને તારી હારે બહુ પ્રેમ છે, એવી રીતે પ્રેમ કહેવાય. માં ભગવતીની હારે આજનો પ્રેમ મારો તમારો બધાનો છે. ઈશ્ક કરને વાલે કો અરે વહેદત કા મજા મિલતા હૈ, જો ઈશ્ક સચ્ચા હૈ તો બંદે કો ખુદા મિલતા હૈ. બતા દે મેરે મોલા, હે બતા દે મેરે મોલા, મેં સજદા કરું તો કિધર કરું, અરે દોનો કી શકલ એક હૈ. અરે દોનો કી શકલ એક હૈ,
दोनों की शक्ल एक है। तो मैं खुदा किसको कहूँ, बता दे मेरे मौला मैं सजदा करूँ तो किधर करूँ। अरे दोनों की शक्ल एक है तो मैं खुदा किसको कहूँ। थोड़ी खांसी नहीं बात, बापा के दरबार में भजनોની આજના આ કાર્યક્રમની અંદર થોડી ઉણપ હતી એટલે મને એમ લાગે છે કે ભજન બોલવા છે, કઈ વાંધો નથી ને ભાઈ, તો તાળી પડો તો મને એમ લાગે કે ના ના ભજન બોલવાનું કે હવે મેં તો સિધરે એ જાણીને તમને thank you.
અને એમાં જંજો વાળા બે ભાઈઓ થઈને નક્કી કરે કલાકાર ના ભૂખા કરતા.